વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ ઉપર આજે સવારે બે મોટરસાયકલ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ગુજારી ઘટનામાં બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું। કમાટીભર્યા અકસ્માતના પગલે હાઈવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો। પરિણામે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। મળેલી માહિતી પ્રમાણે જાંબુવા બ્રિજ ઉપર આજે સવારે એક ડમ્પરે બે બાઇક સવારોને અડફેટમાં લીધા હતા, તેની સાથે એક કાર ચાલકને પણ અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ગુજારી ઘટનામાં બાઇક ઉપર પસાર થઈ રહેલા એક મહિલા એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા, જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજ્યા હતા। વાહનની અડફેટે આવી ગયેલા બાઇક સવારોના શરીરના ફૂરચા ઉડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વિસરાઈ ગયા હતા। આ બનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઈવે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ ગુજારી ઘટનામાં પ્રજાપતિ પરિવારના જ વ્યક્તિઓ મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે। મકરપુરા પોલીસ મથકના પીઆઈ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે સવારે આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને તે અંગેની કાર્યવાહી ચાલી રહી છે। મૃતદેહોનો કબજો લઈને તેઓને સાયજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ ચાલી રહી છે। આપનું શું નામ છે અને શું ઘટના બની ને કઈ જગ્યા? મારું નામ આશિક છે। મેં બોર વર્ણામાંથી બોવાડા જતો હતો અને આગળ ટેન્કર ટ્રકવાળો ચાલતો હતો। કઈ જગ્યા પર? આપણે જાંબા બીચ પર। પછી જાંબા બીચે આગળ ટેન્કરવાળો ચાલતો હતો, એને બે બાઇક વાળા ધસે પડ્યા અને આગળ જાય તો બ્રેક મારી, એની પાછળ મેં બ્રેક મારી, મારી પાસે જીજા ફાઈવ વાળો હતો એટલે બમ્પર હતું, જીજા ફાઈવ વાળો કરે બમ્પરે ટપકો માર તો વચ્ચે અમલ લઈ પડ્યા। અકસ્માત થયું એ જે બાઇક વાળા જોડે અકસ્માત થયા કેટલા જણા હતા એવું કંઈક ખ્યાલ કરું? તો નહીં ખ્યાલ નહીં, લગભગ બે જણા એવું છે। અને પેલો જે ડમ્પર હતો તાત્કાલિક ધોરણે નાસી ગયો હતો? એ નહી ગયો, મને દેખાયું ને પાઇસરની પાછળ હતો, પાઇસર વાળા જાણ કરી હશે। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા।